મિર્ચી મોર્નિંગ. આજે અમદાવાદ નો બર્થ ડે છે, 26 તારીખ, બીજો મહિનો. આજે અમદાવાદ નો બર્થ ડે છે. એક વાર જે અમદાવાદ માં રહે ને એને બીજે ક્યાંય રહેવું ગમે જ નહીં. એક વાર જે બહારથી આવે ટેમ્પરરી અહીંયા રહેવા માટે, એને કાયમી ધોરણે વસી જવાનું મન થાય એવું સરસ મજાના લોકો વાળું શહેર છે આપણું અમદાવાદ. મેં એવા અનેક લોકો જોયા છે જે બહારના રાજ્યોમાંથી આવ્યા હોય ને પછી રિટાયર થયા પછી પોતે ક્યાં રહેશે એવું વિચારતા હોય તો સૌથી પહેલો વિચાર એમને અમદાવાદમાં રહેવાનો આવે. અને ખરેખર પોતાની નિવૃત્ત જિંદગીને, રિટાયર્ડ લાઈફને અમદાવાદમાં સ્પેન્ડ કરવાનું ડિસાઈડ કરે એવા કેટલા બધા લોકો છે. અને એનું મૂળ કારણ છે ક્વોલિટી ઓફ લાઈફ. અહીંયા બધું મળી રહેશે સરળતાથી. પૈસાની ઝંખ ના હોય ને પૈસો મળે, હૂંફ જોઈતી હોય ને હૂંફ મળે. મુંબઈની જેમ ડિસ્ટન્સનો પ્રોબ્લેમ નથી, તમારે તમાચો મારીને ગાલ લાલ નથી રાખવાનો. અહીંયા ક્યાંય જવું હોય તો માત્ર અડધો કલાક લાગે. આ ટ્રાફિકનો થોડો ઇશ્યુ હવે છે, ઘણી વાર તો સમજાતું નથી કે સિગ્નલને કારણે ટ્રાફિક છે કે ટ્રાફિકને કારણે સિગ્નલ છે. અને આપણે તો પાછા ઉત્સવ પ્રિય, નવરાત્રિમાં મોડી રાત્રે ધમધમતા ખાણી પીણી બજારો હોય કે પછી ઉત્તરાયણમાં આખો દિવસ ધાબે ને ધાબે ધમાલ કરતું શહેર હોય. હમણાં હોળી જોજો, એવી મજાથી મનાવીશું. રથયાત્રા હોય કે તાજિયા હોય, પરંપરા આપણે જાળવી રાખી છે. અમદાવાદની વીતેલી કાલના વારસામાં જ છે આવતીકાલનો પાયો. અને વાટકી વ્યવહાર, આ હા હા, આપણા જેવો વાટકી વ્યવહાર તો દુનિયામાં ક્યાંય નથી. કોઈ બહારગામથી આવે તો એને ઘરે લોકો પૂછવા તો જાય જ કે ભાઈ ક્યાંના છો, કેમ છો, કઈ જરૂર હોય તો કહેજો. આ વાટકી વ્યવહાર વાસી ન થાય એવી વિશની સાથે અમદાવાદને કહીએ હેપી બર્થડે. ચાલો આપીએ અમદાવાદને બર્થડે ગિફ્ટ, ચાલો આપીએ અમદાવાદને બર્થડે ગિફ્ટ, પિચકારીથી ભરેલી ના હોય એક પણ લિફ્ટ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.